રઘુવીર, તમારા પરિવારમાં કોણ કોણ છે? હું અનાથ છું અને અનાથ આશ્રમમાં જ મોટો થયો છું. મને એક પ્રોમિસ કર કે હું ના રહું ને ત્યારે તું આ અનાથ બાળકોની સેવા કરીશ. પ્રોમિસ. હાય અંકલ. હાય બેટા. બેટા, તું કોની બાઇક પર બેસી જતી હતી? બોલ બેટા, બોલ. એનું નામ રઘુવીર છે. રઘુવીર? બેટા, રઘુવીર શું કરે છે? એ આર્મીમાં છે અને હું એને બહુ જ પ્રેમ કરું છું ને એની સાથે લગ્ન કરવા માંગુ છું. આર્મીવાળાનું ફ્યુચર શું? અંકલ, હું કોઈ ડોક્ટર કે એન્જિનિયર સાથે લગ્ન કરીશ તો થવાનું હશે તો થશે જ ને. પ્લીઝ અંકલ, મને એની સાથે લગ્ન કરવા છે. ઠીક છે બેટા, એક કામ કર, તું રઘુવીરને બોલાવ, મારે એને મળવું છે. સાચી? થેન્ક યુ અંકલ, થેન્ક યુ. નમસ્તે અંકલ. અંકલ, આ રઘુવીર છે. હેલો. અચ્છા, આર્મીમાં જોબ છે એમ ને? તો હું એમ કહું છું કે આર્મીમાં જોબ કર્યા કરતા મારો બિઝનેસ બહુ મોટો છે. ફાર્મ છે, કંપની છે, ઘણું બધું છે. તું મારી સાથે જોઈન થઈ જાય તો મારો બિઝનેસ સંભાળજો. આર્મી જોઈન મેં દેશની સેવા કરવા માટે કરી છે, જોબ નહીં જોઈ. ઠીક છે બેટા, તારા પરિવારમાં કોણ કોણ છે? હું એકલો છું અંકલ, મારા આગળ પાછળ કોઈ જ નથી. હું એક અનાથ આશ્રમમાં મોટો થયો છું. ઠીક છે બેટા, મને મંજૂર છે. થેન્ક યુ અંકલ. અને જલ્દી આપણે લગ્નની તારીખ પણ નક્કી કરી દઈશું. ઠીક છે ને બેટા? રઘુવીર, મારું મન નથી માનતું તમને જવા દેવામાં. મને ડર લાગી રહ્યો છે, તમને કઈ થઈ તો નહીં જાય ને? તું ચિંતા ના કરીશ, હું તને વચન આપું છું કે તારો સાથ ક્યારેય નહીં છોડું. अब तो तुम्हारी सरकार को हमारे साथियों को छोड़ना ही पड़ेगा. अब झुकेगी तुम्हारी सरकार हमारे घुटनों पे? तुम्हारे लिए तो मेरे आर्मी के 3 जवान ही काफी है. गुलाम कहाँ है तुम्हारे 3 जवान? जरूर आएंगे, वो देख लेंगे. मिस्टर कुमार, मिस्टर खान, हमें आज फौरन निकलना पड़ेगा एक मिशन पे, क्योंकि हमारे कर्नल को नक्सलवादियों ने अगवा कर लिया है. अगर वो नक्सलवादी एरिया में चले गए तो हमें उन्हें बचाने का कोई मौका नहीं मिलेगा. तो हमें बचाने के लिए फौरन निकलना पड़ेगा. आप रेडी हो? यस सर. Thank you.
सब्जी।
जी का पर्स बैल हमको मिला। सर जी बहुत बहादुरी से लड़े, लेकिन ब्लास्ट होने के बाद उनका कोई पता नहीं चला। उन्होंने बहुत सर्च किया, लेकिन वो वहाँ नहीं मिले। सिर्फ हमको मोबाइल पर्स हमको मिला। बेटा हमें बधु भूली जा, जे થવાનો તો થઈ ગયો, હવે આગળની જિંદગીનું વિચાર। ના આંટી, હવે મારે મારા જીવનનું કઈ જ વિચારવાનું નથી। મારે બસ અનાથ બાળકોની સેવા કરવી છે, અને મેં જે રઘુવીરને વચન આપ્યું હતું એને પૂર્ણ કરવાનું છે। તું જરાય ચિંતા ના કરીશ, અમે તારી સાથે જ છે, તારી ખુશીમાં જ અમે ખુશ છે। બેટા તું બિલકુલ ચિંતા ના કરીશ।